આપી હતી તો એ નીચલી જાતિની જે કન્યા હતી કુમારદેવી એ કુમારદેવી સાથે
જેની પ્રયાગ પ્રશસ્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે એ પ્રયાગરાજના સ્તંભ
રાજા વચ્ચે તો એમાં જે રાજા હારી છે એ રાજાએ પોતાનું બધી સંપત્તિ હોય તો પોતાનું રાજ્ય હોય એ જીતેલા જીતેલા જે રાજા છે એને સોંપી દેવામાં આવ્યું તો એ ટાઈમમાં આ સમુદ્રગુપ્તે દક્ષિણ ભારતના લગભગ 12 જેટલા રાજ્યો જીત્યા અને એમના રાજાઓ પાસેથી રાજ્યો ખાલસા કરાવ્યા પણ એને ત્યાં જે રાજ્યો જીત્યા હતા તે રાજાઓ પાસેથી રાજ્યો તો ખાલસા કરાવ્યા પણ એ રાજાઓને ખંડિયા રાજાઓ તરીકે નીમે એટલે કે પોતે આટલા બધા રાજ્યો જીત્યા હતા હવે આટલા બધા રાજ્યો ઉપર એટલો વહીવટ કેવી રીતે કરી શકે એટલું આટલું બધું શાસન કેવી રીતે સંભાળી શકે રાજ્યો એના રાજ્યોને ખાલસા કરાવ્યા જે રાજાઓ કવિરાજ તરીકેનું બિરુદ આપવામાં તો આવ્યું છે પણ એ
કારણ પણ તમારે યાદ કરી લેવું કે કે પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલું છે તો આ રીતે જે સમુદ્રગુપ્ત છે એ સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હોવાનું માનવામાં આવે છે તેણે પોતાના શાસન દરમિયાન અનેક મંદિરો બનાવ્યા હતા બૌદ્ધ વિહાર એ ટાઈમમાં જે બૌદ્ધ ધર્મ કહેવાય તો એ બૌદ્ધ ધર્મ માટે અને વિહાર એટલે કે જે પણ બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો હોય એમના માટે રહેવા માટે પણ એક સ્થળ જે કહેવાય તો આવા બૌદ્ધ વિહાર બનાવ્યા હતા જૈન પાસ્ટર એટલે કે જે જૈન ધર્મમાં માનનારા લોકો હતા એમને રહેવા માટેનું જે સ્થળ ઉપાશ્રય જે કહેવાય તેવા જૈન ઉપાશ્રયો પણ એને બનાવ્યા એને પોતાના ટાઈમમાં અશ્વમેઘ યજ્ઞ પોતાના ટાઈમમાં રાજાઓ મોટા મોટા યજ્ઞો કરાવતા હતા પશુઓની બલિ આપવા માંગતી હતી અને એ યજ્ઞમાં એ બહુ માનતા હતા તો એણે પોતાના ટાઈમ દરમિયાન જે અશ્વમેઘ નામનો જે મોટો યજ્ઞ કહેવાય એ અશ્વમેઘ નામનો એક મોટો યજ્ઞ કરાવ્યો હતો અને એના સંદર્ભમાં એને સિક્કા પણ બનાવ્યા હતા જે યજ્ઞ કરાવ્યો એના સંદર્ભમાં એના વિશેની માહિતી લોકો સુધી પહોંચી શકે એટલા માટે એના સંદર્ભમાં એને સિક્કા પણ પડાવ્યા હતા એના ટાઈમમાં એ જ્યારે પણ દરબારનું આયોજન કરતો રાજદરબાર જ્યારે પણ કરતો ત્યારે રાજદરબારનું જ્યારે પણ આયોજન થાય ત્યારે મોટા મોટા જે વિદ્વાનો કહેવાય એ વિદ્વાનને આમંત્રણ આપતો કેમ કે એને સાહિત્યનો શોખ હતો કવિતાઓ પણ રચતો હતો સંગીત પ્રેમી પણ હતો એટલે જ્યારે પણ એ રાજદરબારનું આયોજન કરે તો રાજ્યમાં કોઈ મહાન સાહિત્યની રચના કરતા હોય પુસ્તકો લખતા હોય તો એવા મહાન વિદ્વાનોને પોતાના દરબારમાં એકત્રિત કરતા આમંત્રણ આપતા અને એમની જોડે સાહિત્ય લખાતા ત્યાં રીતે આમંત્રણ આપી જે મોટા મોટા વિદ્વાનો છે એને આમંત્રણ આપી અને એને ઘણા બધા સાહિત્ય એટલે કે પુસ્તકોનું પણ સર્જન કરાવ્યું છે તેણે હિન્દુ ધર્મ કહેવાય એને આપણે જોયું કે બૌદ્ધ ધર્મ માટે પણ વિહાર બંધાવે છે જૈન જે લોકો જૈન ધર્મમાં માનતા હોય એના માટે અલગ ઉપાશ્રયો બનાવે છે અને એ એટલો જ હિન્દુ ધર્મમાં પણ માનતો એને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું છે એવું કહેવામાં આવે છે તો હિન્દુ ધર્મમાં પણ એ એટલો જ માનતો હતો અને એ હિન્દુ ધર્મમાં માનતો હતો એટલા માટે હિન્દુ ધર્મના જે પણ આપણા સામાજિક રિવાજો કહેવાય એ બધા જ રીત રિવાજો એ અપનાવતો હતો હિન્દુ ધર્મના જે પણ રિવાજો હોય એ બધા રિવાજોનું એ પાલન કરતો હતો આમ પ્રાચીન ભારતના ઇતિહાસમાં જે સમ્રાટ સમુદ્રગુપ્ત છે એ સમ્રાટ સમુદ્રગુપ્ત એક વિશિષ્ટ અને નોંધપાત્ર એ સ્થાન ધરાવે છે હવે આગળના લેક્ચરમાં એના પછી જે શાસક થઈ ગયો સમ્રાટ સમુદ્રગુપ્ત બીજો જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિશે આપણે જોઈએ આજે પણ ચંદ્રગુપ્ત પહેલા વિશે અને સમુદ્રગુપ્ત વિશે જે પણ માહિતી મેં વર્ડમાં લખેલી છે એકવાર વિડીયો સ્ટોપ કરી અને આ બધા પોઈન્ટ એકવાર વર્ડમાં લખી લેવા જે પૂછાયેલો છે ટૂંકા પ્રશ્નોના વિકલ્પોમાં એ બધી મેં નોંધ કરેલી છે તો એકવાર વિડીયો સ્ટોપ કરી અને આ બધા પોઈન્ટ તમે નોટબુકમાં ઉતારશો આગળનું જે સમ્રાટ ચંદ્રગુપ્ત